नमस्ते विद्यार्थी मित्रों, गरीबी निवारण कार्यक्रममां आपणे आजे सातमा प्रकार एटले के सातमी योजना विषे वात करीशुं, जेनुं नाम छे माँ अन्नपूर्णा योजना। तो आ योजना हेठळ गरीबी रेखा हेठळ जीवता लोकोने खोराकनी प्राथमिक जरूरियात मळी रहे, तेमज कुपोषणनी स्थिति दूर करवा अनाज आपवामां आवे छे। अने आ योजनामां गरीब कुटुंबोने प्रतिमास 35 किलोग्राम अनाज मफत आपवामां आवे छे। मध्यम गरीब परिवारोने सस्ता दरे अनाज वितरण करावामां आवे छे। आ उपरांत बीपीएल कार्ड धारकोने व्यक्ति दीठ 5 किलोग्राम अनाज जेमा 2 रुपया किलो गौ आपवामां आवे छे अने 3 रुपया किलो चोखा वाजबी भावनी दुकानो द्वारा आपवामां आवे छे। ગુજરાતની 3.62 કરોડ જે કહેવાય છે જનતાને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, અને મોંઘા અનાજનો ખર્ચ બચાવી અન્ય ખરીદી કરી શકે, તેમજ જીવન સ્તરમાં સુધારો લાવી શકે છે અને આ યોજનાથી દુષ્કાળ જેવી સ્થિતિનો પણ સામનો કરવામાં લોકોને મદદ કરે છે। તો આ વાત કરી માં અન્નપૂર્ણા યોજના વિશે। નંબર 8 સાંસદ આદર્શ ગ્રામ યોજના। તો 2014માં નવી સરકાર બન્યા બાદ દેશમાં અલગ સ્વરૂપમાં તૈયાર થયેલી આદર્શ ગામ યોજના શરૂ કરવામાં આવી છે, એટલે કે આ યોજના શરૂ કરી છે। લોકસભા અને રાજ્યસભાના દરેક સભ્યોને દેશનું અલ્પવિકસિત ગામ દત્તક લઈ તેના સંપૂર્ણ વિકાસની જવાબદારી ઉપાડવાની હોય છે। દત્તક લીધેલી ગામની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાના હોય છે। આ ઉપરાંત ગામમાં પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિઓનો વિકાસ કરી રોજગારી મળે તો દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, સાથે શહેરો તરફ થતું સ્થળાંતર અટકાવવું, સાર્વજનિક મિલકતો ઊભી કરવી, જીવનની ગુણવત્તા સુધારવી, સાંસ્કૃતિક વારસાનું જતન અને સામાજિક સમરસતાના કાર્યો કરવામાં આવે છે। તો આઠમી યોજના, આઠમો પ્રકાર સાંસદ આદર્શ ગ્રામ યોજના। નવમી યોજના આવે છે મનરેગા, જેને કહેવામાં આવે છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, જેને ટૂંકમાં મનરેગા કહેવાય છે। તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજનાને મનરેગા નામથી ઓળખવામાં આવે છે। આ યોજનાનું સૂત્ર આપણા ગામમાં આપણું કામ, આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ। આ સૂત્ર ખૂબ જ લોકપ્રિય થયું છે। આ ઉપરાંત આ યોજના મુજબ ગામડામાં કુટુંબ દીઠ 1 સભ્યને વર્ષમાં 100 દિવસ વેતનયુક્ત રોજગારી
આપવામાં આવે છે. રોજગારી ન હોય તો બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ, શૌચાલય, કૂવા, આવાસો, ઢોર છાપરા, કેનાલ સફાઈ, જળ સંગ્રહ, રસ્તા સમારકામ, વનીકરણ જેવા કાર્યો કરવામાં આવે છે અને આ રોજગારી દ્વારા તેમના જીવનધોરણમાં સુધારો થાય છે. તો આ નવમી યોજના આપણે જોઈ મનરેગા વિશે. દસમી યોજના આવે છે મિશન મંગલમ. તો આ યોજના દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને સ્વરોજગારી માટે તાલીમ આપે છે. ગરીબ મહિલાઓને સખી મંડળ કે સ્વસહાય જૂથમાં સભ્ય બનાવી ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિઓ વિકસાવવામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મિશન મંગલમ યોજના દ્વારા મહિલાઓને પાપડ, અથાણા, અગરબત્તી વગેરે બનાવવાના ગૃહ ઉદ્યોગનો વિકાસ કરી ગરીબી રેખાથી ઉપર આવી શકે છે. તો આમ આ યોજના દ્વારા મહિલાઓને ગૃહ ઉદ્યોગમાં જોડવાનું કૌશલ્ય વિકસાવવાની તાલીમ પણ આપવામાં આવે છે. તો આ દસમું જોયું આપણે મિશન મંગ. અગિયારમી યોજના એટલે કે અગિયારમો પ્રકાર આવે છે દંતોપંત, ઠેગડી, કારીગર વ્યાજ સહાય યોજના. ફરીથી સાંભળજો, દંતોપંત, ઠેગડી, કારીગર વ્યાજ સહાય યોજના જે કહેવાય છે. તો આ જે યોજના કહેવાય છે એના દ્વારા સરકાર કારીગરોને વ્યાજ સહાય આપીને નાણાકીય મદદ કરે છે. પણ કેવા કારીગરોને? જે હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગના વિકાસ માટે સરકારે આ યોજના શરૂ કરી છે. હસ્તકલાના કારીગરોને સાધનો, કાચો માલ કે અન્ય સામગ્રી ખરીદવા માટે ઓછા વ્યાજે બેંક લોન સુવિધા આપે છે. નંબર 11 દંતોપટ, ઠેગડી, કારીગર વ્યાજ સહાય યોજના. 12મી યોજના આવે છે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. તો આ યોજના દ્વારા ગામડાઓમાં બેરોજગારોને ઉદ્યોગ સ્થાપવા માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. ગ્રામીણ બેરોજગારોને ઉદ્યોગો વિકસાવવા માટે જમીન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી મેળવવા આર્થિક સહાય કરવામાં આવે છે. સાથે સરકાર ઉદ્યોગ સાહસિકોને ખરીદીમાં સબસિડી આપીને સ્વરોજગારીની તકોનું નિર્માણ કરવામાં પણ મદદ કરે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે જે યુવા બેરોજગારો છે એને તાલીમ, મફત વીજળી, જમીન તેમજ આર્થિક સહાય મળે છે. તો આ 12મી યોજના છે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. 13મો નંબર આવે છે વાજપેયી બેંકેબલ યોજના. તો શહેર અને ગ્રામીણ જે બેરોજગારો છે, વારસાગત ધંધાના કારીગરો છે, એમને ઉદ્યોગ ધંધા વિકસાવવા તાલીમ તેમજ નાણાકીય સહાય આપવામાં આવે છે.
અને રોજગારીની શોધમાં ભટકતા 18 થી 65 વર્ષની વયના લોકોને ચોથું ધોરણ પાસ હોય તો વાજપેયી બેંકેબલ યોજના દ્વારા નાણાંની સવલત એટલે કે સુવિધા મેળવીને રોજગારીનું સર્જન કરી શકાય છે. તો આ 14મું આપણે જોયું વાજપેયી, સોરી 13મું આપણે જોયું વાજપેયી બેંકેબલ યોજના વિશે. 14મો નંબર આવે છે એગ્રો બિઝનેસ પોલિસી વિશે. તો આ પોલિસી દ્વારા 10 લાખ લોકોને આ જે પોલિસી કહેવાય છે એના દ્વારા 10 લાખ જે લોકો છે એને રોજગારી આપવાનું આયોજન થયું છે. 10 લાખ લોકોને રોજગારી આપવાનું આયોજન થયું છે. તેમાં ફૂડ પ્રોડક્ટ નિકાસ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા સહાય મળે છે. આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની ગરીબીમાં પણ ઘટાડો કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવતી વખતે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.